ફરી એક વખત સિંગતેલના ભાવમાં ભડકો થયો છે સતત સટાકી હતી જેના પગલે આ ભાવ વધ્યા છે એક તરફ આગળના સમયમાં રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારોની મોસમ આવી રહી છે ત્યારે બીજી તરફ સિંગતેલના ભાવ વધારાથી લોકોના તહેવારોની મજા પણ ફિક્કી થઈ ગઈ છે તો મધ્યમ વર્ગીય ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે તો બીજી તરફ ખાદ્ય તેલ પણ મોંઘા બન્યા છે અને કહી શકાય કે સ્વાદના શોખીન ગુજરાતી પરિવારો સિંગતેલના વધતા ભાવને કારણે ચિંતિત બન્યા છે ત્યારે સવાલ આખરે એ થાય છે કે જો મગફળી સસ્તીઓની વાત ક્યાંક સામે આવી રહી છે તો આખરે આ તેલ કેમ મોંઘું થઈ રહ્યું છે અને જે રીતે કૌભાંડો સામે આવી રહ્યા છે તેનો હિસાબ કિતાબ કેટલા સમયની અંદર લોકો સુધી પહોંચાડવામાં આવશે કહી શકાય કે જે રીતે છેલ્લા ઘણા સમયથી અનેક રીતે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે અને મગફળીને લઈને અનેક મુદ્દાઓ પણ સામે આવ્યા છે ત્યારે આખરી સવાલ જવાબ ક્યારે આપવામાં આવશે જે રીતે આગળ બતાવી દઈએ કે આ બાજુ એકને એક વાત છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે મગફળીને લઈને જે કૌભાંડો સામે આવ્યા છે તેને લઈને પણ અનેક મુદ્દા જોવા મળી રહ્યા છે પરંતુ સવાલ અહીંયા મોંઘવારીનો જ નથી સવાલ અહીંયા એ છે કે જે પારદર્શિતા હોવી જોઈએ જે કૌભાંડોની વાતો સામે આવી છે તેને લઈને ક્યારે તમામે તમામ વસ્તુમાં દૂધનું દૂધ પાણીનું પાણી થશે આખરે અહીંયા મગફળી કોને ફળી રહી છે એ એક સવાલ ઊભો થઈ રહ્યો છે આ બાજુ બતાવી દઈએ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળીને લઈને ઉપવાસ આંદોલનની પણ વાત કરી અને એના હિસાબ કિતાબ પણ સરકાર પાસે માંગ્યા અને ભાજપ સરકાર પર ઘેરા પ્રહાર કર્યા હતા જેતપુરના પેઢલા ગામે થયેલ મગફળી કૌભાંડમાં આરોપીઓ પર કસાઈ રહ્યા છે છે ત્યારે પોલીસ દ્વારા વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેમાં માનસી લાખાણી હમીર જેઠવા તેમજ દેવદાન જેઠવા અને ધીરુ જેઠવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી મહત્વનું છે કે મગફળીમાં માતી અને કાંકરાની ભેટસેળ કરાઈ હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે તો બીજી તરફ તપાસ સઘન બનતા કૌભાંડમાં કુલ સત્યાવીસ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે તો કહી શકાય કે જે રીતે મગફળીને લઈને અનેક સવાલ અહીંયા ઉપસ્થિત થયા છે આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર અમે આપણે બતાવી રહ્યા છે કે મગફળીને લઈને સમયાંતરે જે કૌભાંડો સામે આવ્યા છે તેમાં અનેક સવાલો એટલા માટે પેદા થાય છે કારણ કે ક્યાંક રેતી માટી કાંકરા જેવી વસ્તુઓ પણ વજન વધારવા માટે મૂકવામાં આવી હતી જેની પણ તપાસથી ને જેનો પણ ઘટસ્ફોટ થયો તો ક્યાંક ગોડાઉન સળગી ગયા છે જે એકવારની અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે ત્યારે એક ને એક પ્રકારની આ ઘટનાઓ સમયાંતરે અલગ અલગ રીતે અલગ અલગ સ્વરૂપના કૌભાંડો લઈને જ્યારે સામે આવતી હોય ત્યારે ખેડૂતોની મહેનત તો પાણીમાં જાય જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું હોવાની ભાવના પણ સમગ્ર જનતામાં ઊભી થાય તેમાં કોઈ બેમત નથી પણ સવાલ એ થાય છે કે આખરે શું કામ કોઈ તથ્ય પર સરકાર નથી આવતી શું કામ મુદ્દાલક્ષી કોઈ વાત સામે નથી આવતી અને કેટલા સમયની અંદર આ તમામ વસ્તુ બહાર આવશે મગફળી સસ્તી છતાં પણ તેલ કેવી રીતે મોંઘું થઈ શકે આખરે આ મગફળી કોને ફળી રહી છે એક સવાલ છે મગફળીથી કોના પેટમાં તેલ લડાઈ રહ્યું છે અને આ તેલના ખેલમાં આખરે મલાઈ કોણ ખાઈ રહ્યું છે એવા અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે તો ફરી એકવાર સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે જે પ્રકાર અમે આપણે બતાવી રહ્યા છીએ સટાકીય તેજીને પગલે પણ તેલના ભાવ વધ્યા હોવાની વાત સામે આવી છે ન્યાયિક તપાસની માંગ સાથે પરેજાનાની ઉપવાસ પર બેઠા છે પરંતુ તમામની વચ્ચે કેટલા સમયની અંદર કેવા પ્રકારની ન્યાયિક તપાસ થશે એ જોવું રહ્યું આખરે વાત અહીંયા મોંઘવારી પર પણ આવી એટલા માટે અટકે છે કારણ કે રોજિંદા વપરાશમાં લેવાતી આ વસ્તુઓ છે અને કોઈને કોઈ રીતે તેલ નો ભાવ જે રીતે સમયાંતરે વધતો જાય છે આ વખતે ફરી એકવાર આજે વધારો થયો છે ત્યારબાદ તેનો સ્પષ્ટ સવાલનો જવાબ હજી કોઈએ આપી શક્યું નથી તો આ મુદ્દા પર ચર્ચા કરવા હાલ અમારી સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સ્ટુડિયો પર ઉપસ્થિત છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત બીજેપી તરફથી જેડી પટેલ કોંગ્રેસ તરફથી દલીપ ગોલ વરિષ્ઠ પત્રકાર અને ત્યારબાદ શ્રીનાથ ઉપાધ્યાય બજાર વિશેષજ્ઞ આપ સૌ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌપ્રથમ બજાર વિશેષજ્ઞ શ્રીનાથભાઈ ઉપાધ્યાય આપને પૂછવા માંગીશ જે રીતે મગફળીનું તેલ ફરી એકવાર આ મોંઘું થયું છે અને ક્યાંક ને ક્યાંક મગફળીના કૌભાંડોની પણ વાતો અહીંયા સામે આવતી જાય છે મને પહેલાં એ કહેશો કે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો આપની ચેનલમાં મને આજે ઉપસ્થિત રાખ્યો છે નિમંત્રબીને બદલ આપની ચેનલનો આભાર માનું છું તમે જે મગફળીના તેલની વાત કરી અને મોંઘવારીની વાત કરો છો તો આ એક નાનો વિષય નથી મોંઘવારી એક બહુ મોટો વિષય છે અને એને જો તમે માત્ર મગફળીના તેલ સાથે જ જોડવાનો પ્રયત્ન કરતા હશો તો મારી દ્રષ્ટિ લાગે છે કે એમાં કંઈ બહુ એમાં લોકો સુધી આ વિષયને સમજાઈ શકે એવું અઘરું છે થોડું કારણ કે મોંઘવારીની સાથે સાથે તમે જુઓ તો હું સમય લઈ અને વધારે ડિટેલમાં જવા માગું છું કે મોંઘવારીને અસર કેવી રીતે થાય છે તો દેશની આઝાદી પછી જવાહરલાલજીની પહેલી સરકાર બની ત્યારે જેડીઆર ટાટાએ એ વખતે એવું કીધું હતું કે સમથિંગ હેઝ ટુ બી ડન ટુ પ્રિવેન્ટ ધ પોપ્યુલેશન એક્સપ્લોઝન ઇન ઇન્ડિયા ઓર ઇટ વુડ હેમ્પર એફર્ટ્સ મેડ ટુ મેક એન ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ નેશન એટલે એમણે એ વખતે કીધું હતું કે જો આ વસ્તી વધારો જો કંટ્રોલમાં નહીં આવે તો આપણે જે આર્થિક રીતે સક્ષમ થવું છે આ દેશને કરવું છે એ નહીં થશે ત્યારે જવાહરલાલ નહેરુ એમ કીધું હતું કે આ પોપ્યુલેશન તો આપણી એક સ્ટ્રેન્થ છે એટલે આ દેશની પોપ્યુલેશનને જે જનતાને લોકો એક માર્કેટ તરીકે જોવે છે અને એ રીતે જ આર્થિક નીતિઓ બનતી જાય છે સંઘ પરિવારના બી એટલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક સંસદ સભ્યો પણ અત્યારે છે અને બીજા નેતાઓ પણ સંઘ પરિવારમાં એટલા લોકો છે કે એ લોકોએ પણ માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની વોટ બેંક માટે અને બાળકો વધુ પેદા કરો આવા સ્ટેટમેન્ટો કરીને એક બાલિસ્તા બતાવી હતી એમણે ભૂતકાળમાં આ પોપ્યુલેશનની વાત કરી રહ્યા છે આપણે મગફળીની ચર્ચા પણ હું આપણે એ કહેવા માંગીશ કે ચીનમાં પણ પોપ્યુલેશન વધારે છે પણ ત્યાં તમામ વસ્તુ એન્કેશ કંઈક અલગ રીતે થઈ હું આવું છું એ મુદ્દા ઉપર ધીમે ધીમે આવી રહ્યો છું એટલે પહેલી વસ્તુ છે કે આ દેશનું પોપ્યુલેશન જે રીતે વિસ્ફોટક રીતે વધતું જાય છે એક મોટી સમસ્યા છે કારણ કે ભારત દેશનો જો તમે ભૂગોળ ભૂભાગ જોશો તો એ સ્થિર છે એમાં કંઈ વધારો નથી થવાનો એટલે જેમ જેમ પોપ્યુલેશન વધતું જાય છે એમ તમારે રોટી મકાન અને કપડાની જરૂરિયાત વધતી જાય છે મકાનો માટે બનાવવા માટે તમારે જમીનો ઓછી થતી જાય છે એને લીધે ખેતીની જમીનો બિન ખેતીમાં થતી થતી જાય છે અને એને લીધે રહેડાક મકાનો બનાવવામાં આવે છે એટલે ખેતી એમાંથી ઓછી થવાથી તમારું પ્રોડક્શન ઓછું થતું જાય છે બરાબર પોપ્યુલેશન વધે છે એટલે ડિમાન્ડ સપ્લાયની વાત છે જ્યારે તમારું પોપ્યુલેશન વધે છે એની ડિમાન્ડ વધે છે અને સપ્લાય બીજી બાજુથી ખેતીની ખેતીમાં પ્રોડક્શન ઓછું થતું જાય છે ખેતીમાં કામ કરનાર લોકો ધીમે ધીમે શહેરની નજીકમાં જતા જાય છે એટલે એમને રોજગારી ત્યાં વધારે મળતી હોય છે જેમ કે કન્સ્ટ્રક્શનના વર્કમાં તમે અત્યારે જોશો કે જે શહેરો અને નગરપાલિકાઓને નજીકના વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શનના કામો વધ્યા તો આજે કન્સ્ટ્રક્શનમાં ત્રણસો રૂપિયા જ મજૂરને મળે છે અને ખેતીમાં એસી થી એવું રૂપિયા રોજ મળે છે સો રૂપિયા એટલે એક કામ કરનાર લોકો મજૂરો પણ ઓછા થાય એટલે ખેતીમાં પ્રોડક્શન ઘટતું જાય છે બીજી બાજુ આ ડિમાન્ડ વધતી જાય છે પોપ્યુલેશન વધે એટલે શું થાય છે કે ડિમાન્ડ સપ્લાયનો ગેપ રહેવાથી આ મોંઘવારી વધી રહી છે નંબર કટાકીય તેજીની જે વાત કરવામાં આવી રહી છે જેના કારણે આ તેલનો ભાવ વધે હોવાની વાત જે કહેવામાં આવી રહી છે એને આપ કેવી રીતે જોશો એ જ હું કહેવા માગું છું કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના અને એ વખતે મનમોહન સિંહની સરકારને એમણે બે હજાર અગિયારની વાત કરું કે જ્યારે મનમોહન સિંહને ભારતીય જનતા પાર્ટીને બાકીના વિપક્ષો એમ કીધું કે સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ ગઈ છે અને એ વખતે મનમોહન સિંઘે એક કમિટી બનાવી હતી પ્રણવ મુખર્જી વખતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને મોદી ના નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કમિટી બનાવવામાં આવી હતી અને એ કમિટીનો અહેવાલ નરેન્દ્રભાઈએ તૈયાર કર્યો હતો એ ભારતીય જનતા પાર્ટીનો આ મેગેઝિન મનોગત છે ગુજરાતરૂપ એમાં જ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમણે એમને જે જે સૂચનો કર્યા હતા હું તમને અત્યારે જનતાની સમક્ષ મૂકવા માગું છું એમણે પહેલાં એવું કીધું કે રાજ્ય સરકારો માટે કેન્દ્ર સરકાર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ ઊભું કરે કૃષિ પ્રવૃત્તિઓ એગ્રીકલ્ચર માર્કેટ બેન્કોનું પ્રાયોરિટી સેક્ટરમાં લોન ધિરાણ ઉપર થાય બરાબર આવશ્યક ચીજોની ચીજ વસ્તુઓની ફ્યુચર ટ્રેડિંગમાં બાકાત રાખવી જોઈએ અને આવશ્યક ચીજે ફ્યુચર ટ્રેડિંગ ઉપર ભારે પ્રતિબંધ મૂકવો જોઈએ આ પહેલી વાત એમણે કરી હતી આજ સુધીમાં નરેન્દ્રભાઈના પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી સવા ચાર વર્ષ થયા લગભગ તો એમણે ક્યારે ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગનો બંધ કર્યો છે બિલકુલ એમાં કશું કર્યું નથી બરાબર એ પછી એમણે એમ કીધું કે સપોર્ટ પ્રાઇસ આપવો જોઈએ ખેત બજાર ટૂંકવા ટૂંક આપણે આપણે એ બધા મુદ્દા પર ધીરે ધીરે આવીએ છીએ ટૂંકમાં આપણે લાગે છે કે જે કમિટમેન્ટ એ વખતે કરવામાં આવ્યા તે હજુ સુધી પૂર્ણ નથી કરવામાં આવે જે કરી શકે છે તારે તો સરકાર ખરેખર પ્રજાને ખેત પેદાશો અને પ્રજા સુધી પહોંચવા માટે જો ગેપ તરીકે ઉપયોગ કરી શકાતું હોય તો જો ઈચ્છાશક્તિઓ તો બધું કરી શકે એમ છે ઠીક છે દિલીપી મને એ કહેશો કે આપણે જોયું છે કે આ પહેલી વાર નથી કે મગફળી ને એક મોટો મુદ્દો બન્યો છે આપણે છેલ્લા એક વર્ષમાં ઘણી વાર સમયાંતરે અલગ અલગ રીતે મગફળીને લઈને કૌભાંડો આપણે જોતા આવ્યા છે શું લાગે છે એટલા માટે હું કહીશ કારણ કે એકની એક વસ્તુ રિપીટ જો ઉકેલ સુધી ના આપણે પહોંચી શકતા હોય તો રહસ્ય કેવું ખોટું તો એમાં આવશે જ કારણ કે પેલું મગફળી સળગીને એ બધા રહસ્ય હજી ઉકેલાયા નથી ગોડાઓ સળગી ગયા અંદરથી માટી નીકળી એ બધું હજી રહસ્ય નથી ઉકળાયું રહસ્યની સાથે જોડાયેલું છે એ વખતે એકસો એકતાલીસ બોરીનો જ ખાલી ટેસ્ટ કરવામાં આવે તો હજારો બોરી બહુ બધી લાખો પડી કેટલી માટી છે કેટલી મગફળી છે જોવાનું બાકી છે હવે આમાં એવું છે લગભગ એકાદ દાયકા થી આ તેલિયા રાજા શબ્દ અદ્રશ્ય થઈ ગયો હતો એક જગ્યામાં બહુ મોટી લોબી મનાતી હતી રાજકોટ ની મગફળી ની જે લોબી હતી બહુ પાવરફુલ ગણાતી હતી રાજકારણ માં એમની હાક વાપતી હતી ચૂંટણી પહેલાં ફંડ આપે મોટું પછી ફંડ વસૂલ કરવા માટે તેલિયા રાજાઓ તેલના ભાવ વધારતા હતા અને એ બહુ સળગી ઉઠતું હતું માર્કેટ એ બધું હમણાં થોડું ભૂલાઈ ગયું હતું પણ મગફળી ફરીથી આવી હવે વચ્ચે મગન ઝાલડીયાવાડાની પેલી ટેપ ફરતી થઈ છે અને એને એવું કહ્યું છે કે બે ચાર દિવસ તમે ખપી જાઓ ને બાપલા તો એ બધી વ્યવસ્થા કર લો વ્યવસ્થા શું કરવાની છે વ્યવસ્થા એ કરવાની છે કે સિંક જ્યાં જ્યાં માટી નાખી છે એ બધી માટી કાઢીને મગફળી ભરવી પડશે એટલે મગફળીની ડિમાન્ડ વધશે એટલે મગફળી મોંઘી થવાની બીજું વરસાદ અત્યારે ખેંચાયો છે આપણે આશા રાખીએ કે અઠવાડિયામાં વરસાદ આવી જાય નહીં તો બધાને બહુ ભોગવાનું આવે પડે છે વાવેતર થઈ ગયું છે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર થાય છે પણ પાછળ વરસાદ લંબાયો છે એ નહીં થાય તો મગફળીનું ઉત્પાદન પણ થોડું ઘટે એમ છે એ સંજોગોમાં પણ મગફળીના ભાવ વધશે એને કારણે ધ્યાનમાં રાખીને આપણા કરતા તેલિયારા જાઓને આ વસ્તુની વધારે ખબર પડી જતી હોય છે એટલે કોર્નર થવા લાગી છે માંડવી અને મને પેલું જે રહસ્ય છે રહસ્ય હોય શકે છે તપાસ નથી કરી પણ એમાં એ રહસ્ય ખરું કે પેલી ગુણમાં ભરવા માટે પણ મગફળી ખરીદવાનું શરૂ થઈ ગયું છે એટલે પણ આ બધું મોંઘું થવા લાગ્યું છે અને તેલીયા રાજાઓ કંઈ પણ કરી શકે અ પણ એને કારણે આજે આખી મોંઘવારી વાળી વાળું જે ચક્કરની વાત છે ને એમાં ક્રૂડ ઓઇલ વાળી અને બીજી બધી બાબતો બી સંકળાયેલી છે આરબીઆઈ પણ કબૂલ કર્યું છે ઇન્ડેક્સ જેને આપણે કહીએ છીએ પણ પાંચ ટકાને ક્રોસ કરી ગયો એટલે નિષ્ણાંત એવું કહી રહ્યા છે લગભગ માર્ચ સુધી કંટ્રોલ નહીં કરી શકાય આ મોંઘવારી અને પાંચ ટકા કરતા વધારે તો થોડી ચિંતા થાય એટલા માટે મની સપ્લાય ઓછી કરવા માટે પણ આરબીઆઈ હમણાં રેપો રેટ થોડો પચીસ પચીસ ટકા વધારો ટેકાના ભાવ વધાર્યા છે એટલે એવું માનવામાં આવે છે લગભગ પાંત્રીસેક કરોડ પાંત્રીસ હજાર કરોડ સપ્લાય વધશે રૂરલ એરિયામાં ભાવ વધવા જે ખરીદવામાં આવશે ટેકાના ભાવે હવે એ રૂરલ એરિયામાં એટલી બી મની જાય તો એના કારણે બી થોડી ઘણી ઇન્ફ્લેશન આવશે એ વાત હતી અને ક્રૂડ ની જે સૌથી મોટી ચિંતા એ છે કે ક્રૂડ હમણાં પંચોતેર થી આવીને અટક્યું છે થી પંચોતેર ની વચ્ચે અથડાયા કરે છે પંચોતેર ની ઉપર જાય તો પાછું ચિંતા થાય એવું છે ને આરબીઆઈ અત્યારે ચિંતા કરી છે અને માર્ચ સુધી આ ચિંતા રહે એવું આપણે લાગે છે પણ મગફળીમાં પેલું રહસ્ય છે અને ઓવરઓલ મોંઘવારીમાં ક્રૂડ અને બાકી બધા પરિબળ છે ઠીક છે આપણે દિલીપી તેલિયા રાજાની વાત કરી એ લોકોને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય કારણ કે અહીંયા માત્ર માત્ર કોઈ એકાદ બે ઝોનરમાં જ ક્યાંક પ્રોફિટ જતો રહેતો હોય અથવા એ લોકો નફો રડતા હોય અને આ તમામ વસ્તુનો લાભ ઉઠાવતા એવું લાગી રહ્યું છે નહીં પણ એ તો બહુ મુશ્કેલ છે તેલિયા રાજા હમણાં આજે શ્રીલાંતભાઈ ઉલ્લેખ કર્યો સાચી વાત છે પ્રાય સ્ટેબિલાઇઝેશન માટેનું ફંડ ઊભું કરવું જોઈએ નથી થયું ફ્યુચર ઉલટાનું વધ્યું છે આપણે ઓછા ઓછા લોકોમાં પ્રોડક્ટમાંથી એની કદાચ વધારે જગ્યાએમાં પ્રોડક્ટમાં વાયદો લાગુ પડ્યો છે હવે એમાં એવું કહેતા હોય છે આ લોકો કે ભાઈ પ્રાઇસ ડિસ્કવરી કરવા માટે ફ્યુચર્સ ઓપ્શન વધારે સારું ઓપ્શન છે એમાં બી બહુ મોટું કૌભાંડ આવ્યું હતું એ બી આપણને ખ્યાલ છે હું નામ ભૂલી ગયો વ્યક્તિનું પણ ગોડાઉનમાં માલડ નતો અને એના પર ફ્યુચરના સોદા ચાલતા હતા એ બી પંચાવનસો કરોડનું મોટું મોટું કૌભાંડ હતું અત્યારે એનો સંકેલો થઈ ગયો છે પણ હવે એમાં એવું છે કે આધુનિક દુનિયા સાથે તમારે ચાલુ હોય તો ફ્યુચર ઓપ્શન ચલાવવું પણ એવું છે એમાં વચ્ચેનો શું રસ્તો કાઢીએ એટલે આ ઘણી બધી બાબતો એવી છે કે ક્રૂડ કાબુમાં હતું એટલે વાત ચાલી હતી પણ હવે ક્રૂડ કાબુમાં નથી રહ્યું ત્યારે આ કામ મુશ્કેલ થઈ રહ્યું છે ઠીક છે શદાબેન મને એ કહેશો કે પાંચ ગોડાઉન સળગી ગયા પરંતુ હજુ સુધી ફોરેન્સિક રિપોર્ટ પણ એનો આવ્યો નથી તો ક્યાંક ને ક્યાંક સરકારની આ જવાબદારી નથી બનતી જીગરભાઈ સરકારની જવાબદારીઓ છે અને સરકાર પોતાનું કામ કરશે મગફળીની જે અત્યારની જે પરિસ્થિતિ જોયા છે એની અંદર જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હશે તો એ તમામ ગેરરીતિઓ સરકાર નથી ચલાવી લેવાની એની અંદર જે પણ કાયદાકીય ન્યાયિક પ્રક્રિયાઓ છે એ બધી થવાની જ છે આ એકદમ સ્પષ્ટ બાબત છે જો મગફળીના અંદર કંઈક જોવા મળશે તો અને એની પ્રક્રિયાઓ ચાલી રહી છે પોલીસ તપાસ બી શરૂ થઈ ગઈ છે અને લગભગ તમે જ હમણાં ચેનલ પર બતાવ્યું કે સત્યાવીસ જેટલા લોકો આમાં પકડાયા બી છે જ્યાં સુધી હવે અમુક વસ્તુઓ સાથે આપણે સહેત છે કે એક વસ્તી પોપ્યુલેશન તો પોપ્યુલેશન સ્ટ્રેન્થ છે કારણ કે આજે આપણી પાસે એક યુવા પોપ્યુલેશન છે પણ એક સારી એવી રીતે યુવા પોપ્યુલેશનનું જે છે એ યુઝ થવો જોઈએ અને જ્યાં સુધી આપણે વાત કરીએ છીએ મોંઘવારીની તો જેમ દિલીપભાઈ કહ્યું સહેમત છું કે નવ ટકા જે છે એ ક્રૂડ ઓઇલના ભાવ છે વધ્યા છે તો એની બે હજાર અઢાર અને ઓગણીસમાં ઇફેક્ટ એ છે કે વીસ ટકા નેચરલ ગેસ અને કોલસાનો ભાવ વધશે તો આ પરિસ્થિતિમાં ભારત સરકારે નવ ટકા જે લોખંડ છે એનો ભાવ ઘટાડ્યો છે હવે એનો ભાવ ઘટાડવાથી શું થાય છે કે જે ઓટો સેક્ટર છે કન્સ્ટ્રક્શન સેક્ટર છે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધામાં કામગીરી વધે છે અને ત્યાં લોકોને જે રોજગારી મળે છે એનાથી લિક્વિડ કેશ વધે છે આરબીઆઈએ બી એની સખત ચિંતા કરી છે અને રિવર્સ રેપો રેટ વધાર્યો છે કે આપણે ફુગાવાને નિયંત્રણમાં રાખી શકીએ બીજું કે ફુગાવાને નિયંત્રણમાં રાખ્યા પછી અમુક વસ્તુ ઉપર પ્રાઇસ વધ્યો છે તમાકુ કે એના ઉપર વધ્યો છે જે અખાદ્ય છે કે એ છે પણ જ્યાં સુધી જે ખાદ્ય ફૂડ છે અને જે

એ વસ્તુ સાથે છે એટલા માટે રિવર્સ રેપો છે આરબીઆઈ અત્યારે વધાર્યો છે કે લિક્વિડ કેશ ફ્લો થાય

જેમેન્ટ પ્રોસીઝર છે એ બધી ભી થશે કંભાંડ તો કોઈ બી કક્ષાએ સાંખી લેવાનું નથી આમાં કઈ ખોટું તો થઈ રહ્યું છે જે રીતે બોરીઓ સળગી રહી છે એટલા માટે થઈ છે ને આપણે એવું તો કહેતા જ નથી ને કશું ખોટું નથી થયું પોઈન્ટ વન પર્સન્ટ કે વન પર્સન્ટ જે થયું છે અને આપણે સ્વીકારીને આગળ બધી જ ન્યાયિક પ્રક્રિયાઓ કરીને આ મગફળીની અંદર કોઈ પણ વ્યક્તિ ઇન્વોલ્વ હશે તો એને બક્ષીમાનમાં નહીં આવે સરકાર તરફથી એટલું ચોક્કસ છે શ્યોર છે જેડી ભાઈ આપ શું કહેશો કે આમાં શું રસ્તો હોઈ શકે છે કારણ કે આ બધી વસ્તુ ઘટતા ઘટતી જાય છે ને આ બાજુ તેલના ભાવ પણ વધતા જતા જોવા મળી જશે છે અલ્ટિમેટલી પીસાઈ રહ્યો છે તો કે એક માત્ર માત્ર મધ્યમ વર્ગનો વ્યક્તિ છે તો એ શું રસ્તો અહીંયા મગફળીને લઈને નીકળી શકે એમ છે મગફળીની જે તમે બાબત વાત કરી એ અત્યારે મગફળી કરતાં મની ફળી કોને ફળી એ બહુ જ મોટો ઇસ્યુ આજે થઈ ગયેલો છેલ્લે વિધાનસભા વખતે અમારા વિરોધપક્ષના આગેવાનોએ ધારાસભ્યોએ રજૂઆત કરી વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું એ પછી વારંવાર કહ્યું પરેશભાઈ ધાનાણીએ પક્ષના નેતા તરીકે છતાં આ સરકારની આંખ ના ઉઘડી પણ જ્યારે કંઈક ને કંઈક અળ બનાવ થયા નાફેડમાં નાફેડ અને કૃષિ મંત્રી વખતે જે સામસામી એકબીજાના જે બી જે કહેવાય જ્યાં જ્યાં બી ક્યાંક ભૂલો થયેલી ટેકાના ભાવમાં જેના થ્રુ થયેલું આ ભ્રષ્ટાચાર પાંચ હજાર કરોડનો ભ્રષ્ટાચાર છે સાહેબ પાંચ હજાર કરોડ નો આ તો એક હાઇલાઇટર છે સમજો જયારે નાફેડ ચેરમેન એક કૃષિ મંત્રી ઉપર લખે કૃષિ મંત્રી એમ કે ભાઈ નાફેડે કર્યું છે ત્યાર પછી ત્યાર પછી જે ધીરે બહાર આવ્યું ત્યાર પછી પરેશભાઈ ધાનાણી ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી અને ઉપવાસ ઉપર બેસવાની જયારે જાહેરાત કરી ત્યારે આ તંત્ર જાગ્યું અને ત્રણ ત્રણ જાગ્યા પછી જે રીતે ડેફા આ તે બધું જે મળી આવ્યું હજુ ઘણા ઘણા ગોડાઉનો તો એમનામાં છે એની પરિસ્થિતિ સળગી ગયા છે એનું કોઈ હજુ સોલ્યુશન નથી આવ્યું એનું કોઈ નિરાકરણ નથી એનું કોઈ ફરિયાદ નથી એની પાસે કોઈ ઇન્કવાયરી નથી અને આપણે જે રીતે કહ્યું કે આટલો સમય થઈ ગયા પછી બી જો એનો રિપોર્ટ ના આવે એફએસએલ નો તો આ સરકાર કઈ તરફ જઈ રહી છે કૌભાંડીને છાવાની પ્રયાસ કરી રહી છે ક્યારે વચ્ચે નહીં બોલું તો એ પ્રજાને અને આ જે કૌભાંડો જેણે કર્યું છે અને જેલમાં તમે ધરપકડ કરી તો ક્યારે કરી કોના કેવાથી કરી ક્યારે ઉગ્ર વાતાવરણ થઈ ગયું સમગ્ર ગુજરાતની અંદર એક વાતાવરણ ઊભું થઈ ગયું મીડિયા દ્વારા એને ફોકસ થયો પ્રજા દ્વારા ફોકસ થયો અને વાઘજીભાઈ બોડા એમના સંબંધી મગલભાઈ ઝાલાવાડિયા અને મગલભાઈ ઝાલાવાડિયાની જે રીતે વાત કરી ગોરિંદ જે રીતે વિડીયો ફરી ટેપિંગ ફરી રહ્યું છે એ કેટલી દુખનીય વાત છે આપણે મોદી સાહેબ ઉપર સીધું કહ્યું કે મોદી સાહેબ કહી દો બે દિવસ ચૂક થઈ જાય તો આ જે બાબત છે એ બહુ કારણ કે ખેડૂતના ભાવના જે ભ્રષ્ટાચાર થયો છે કેમ એવું લાગે છે જો એ કશું સમજી લો કે આપે બી મીડિયામાં જોયું સમાચાર આપેલા આવ્યા છે પ્રિન્ટ મીડિયામાં બી જોયો છે કે જયારે બી કોઈ પણ સ્ટેટમેન્ટ આપે ફળદુ સાહેબ ત્યારે વાઘજી બોરા જે નાફેડા ચેરમેન હતા એની ઉપર ઢોળે અને વાગજીભાઈ ઢોળા વાઘજીભાઈ નાફેડા ચેરમેન ફળદુ ફળદુ સાહેબ ઉપર ઢોળે મારું એક જ ગુજકોટ આ ગુજકોટે શા માટે વ્યવસ્થાની જવાબદારી સોંપી ગુચકો માસલ ઓલરેડી હતું જ જેનો આખો બેકગ્રાઉન્ડ છે જેને આખી આખા ગુજરાતની અંદર એક સમજો આખા ગુજરાતી જે નેટવર્ક છે ગુચકો માસોલનું અને વર્ષોથી કરતી આથી સંસ્થા છે છતાં ગુજકોટે આપ્યું એનું મૂળભૂત કારણ એ જ મલાઈ ખાવાની અને મલાઈ ખાઈ ગયા હવે આપડા ફોતરા ફોતરા લેવાના છે બાજુ કઈ રહેવાનું નથી ઓકે સરવાળાનો રિપોર્ટ બી જોજો કેવો નીલ આવશે ચલો આપણે એ જોઈશું પરંતુ મને સદાબે નહી કહેશો કે જે પ્રકાર આજના જ આજની જોકર વાત કરવામાં આવતો આ છે પરંતુ સ્પષ્ટ રીતે કીધું છે કે નાફેડે જેટલી ગંભીરતાથી લેવું જોઈએ એ ગંભીરતા અહીંયા દાખલ નથી લીધી જીગરભાઈ હું તમને શું કહું છું કોઈ પણ સ્ટેટમેન્ટ એવા નથી આવવામાં આવે કે જે લોકો આની અંદર કઈ અરાજકતા કરે છે એમને આપણે છાવરવાના નથી એવો આરસી ફળદુજીનું બી એ જ સ્ટેટમેન્ટ છે બાકી જે મગફળીની ખરીદી થઈ છે હવે અહીંયા આપણા જેટલે પાસેથી ખરીદી કરી છે કૌભાંડ ક્યારે કહેવાય કે કોઈને કોઈ રીતે ગેરરીતિ આચરીને એ પૈસા ગવર્મેન્ટ સિસ્ટમમાં કોઈએ લીધા આપણે બહુ ચીરસો પાડીશું સામે લોકો ઓડિયન્સ હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું સાદી ભાષાની અંદર કે જે આ ખરીદી છે એ ગવર્મેન્ટે કરી છે બરોબર છે ઉત્પાદન વધી ગયું હતું ખેડૂતો પરેશાન હતા કે એમની આ મગફળી કોણ ખરીદશે એટલે ટેકાના ભાવે ટેકાનો ભાવ વધારીને ખેડૂતોને રાહત થાય એટલા માટે સરકારે આ મગફળી ખરીદી છે હવે આટલા બધા ખેડૂતો પાસેથી મંડળીઓમાંથી જે મગફળી ખરીદાઈ છે સિસ્ટમ બધા જ જાણે છે કે ઓનલાઈન છે અને એ જે ડાયરેક્ટ એમના અકાઉન્ટમાં જે પૈસા જમા થયા છે બરાબર છે ક્યાંક આ મગફળીની અંદર ક્યાંથી આ ગોડાઉનમાં આગ લાગી છે કે મગફળીની અંદર ક્યાંથી માટી આવે છે એ જે બધી વસ્તુ છે એ તપાસનો વિષય છે અને એની તપાસ થશે તપાસ થઈ રહી છે આરોપીઓ પકડાય છે અને આમાં આગળ કંઈ બી હશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે એટલે અત્યારે એ કહી દેવું કે આમાં પાંચ હજાર કરોડનું કૌભાંડ કઈ રીતે પાંચ હજાર કરોડનું કૌભાંડ ક્યારે કહેવાય કે જ્યારે તમે અમે ખેડૂતોને પૈસા મગફળી ના જ ચૂક્યા હોય અને ડાયરેક્ટ કોઈ રસ્તાથી બેક કે ગવર્મેન્ટ સિસ્ટમમાં કોઈએ લઈ લીધા હોય કે કોઈએ બારોબાર કંઈ કરી લીધું હોય એટલે કેવું કે આ કૌભાંડ છે એ થોડું ગેરવ્યાજબી છે પણ આમાં એવું થઈ શકે છે કે જેના ઉપર તપાસ થવી જોઈએ એ વાત સાથે હું બિલકુલ સહમત છું જેને ભી લાગે છે કે આ સિસ્ટમની અંદર આ તમામ વસ્તુ દૂધ દૂધ જ્યારે ઓનલાઈન આખું ટ્રાન્ઝેક્શન થયું છે અને તમે કોમ્બાર્ડ ન કહી શકો આ તો કોમ્બાર્ડ કોમ્બાર્ડ ના કહેવાય તો આપ એવું 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 કરો છો ને કે ખેડૂતો પાસેથી આવો માલ ખરીદો ગવર્નમેન્ટે

વિડિયો એમાં ચોખું કેવાતું હતું કે મેં સાત બાર ના ઉતારા નોંધાવી દીધા છે મેં મારી પચાસ ટન માંડવી લખાવી છે મેં સાઠ ટન લખાવી છે મેં 70 ટન લખાવી છે હવે થોડી ઘણી તમારે ભરવી પડશે તો શું ભરી પછી કોથળા ભર્યા એટલે આ રીતે લખાવી ખેડૂતો ના ખાતામાં પૈસા ગયા છે પણ એને ખેડૂતોને કહી દેવાયું હતું કે એમાંથી કઈ રીતે પાછા આપી દેવાના છે એટલે આમાં કૌભાંડ એટલા પહેલા એવું લાગતું હતું આપણે કે એક આદ બે લોકો વચ્ચે કર્યું છે પણ એને કૌભાંડ કેવું પડે એમ જ છે 5000 કરોડ પર 3600 કરોડ રૂપિયા સરકારે વાપરા છે એટલે 3600 3600 કરોડ ગયા છે એમ નથી માનતા પણ બહુ મોટા પાયે એમાંથી પૈસા ચવાયા છે જવાબદાર ગુજકોટની જે વાત કરો છો ગુજકોટની

એવું છે કે કોઈએ કહી દીધું હશે કે ભાઈ મારી પાસે મગફળી નથી અને એ રીતે એમણે કંઈક મગફળીની જગ્યાએ પ્લસ બીજું કોઈ મટિરિયલ એડ ઓન કરીને મોકલ્યું હશે અને આ રીતે ખરીદી થઈ હશે અને ક્યાંક પૈસા ગયા હશે ને પૈસા પાછળથી કંઈક ગયા હશે આ આખી તપાસનો વિષય છે હું ક્યાંય એવું નહીં કહું કે આ તપાસ નહીં કરવામાં આવે ને આની અંદર જો કોઈ પણ વ્યક્તિ આરોપી હશે તો એને છોડી દેવામાં આવશે બિલકુલ નહીં છોડવામાં આવે કારણ કે આ બધા ટેક્સ પેયરના પૈસા છે એનાથી જ મગફળી ખરીદવામાં આવે છે સિસ્ટમ આખી ચાલવી જોઈએ અને એના ઉપર સરકારી તંત્ર જે છે એ પ્યુરી નાઇક તપાસ કરશે આમાં તપાસ થશે ને એનો જ એક ચોક્કસ અહેવાલ આવશે પરંતુ

તમને એમ કહું દિલીપભાઈ થી માંડીને બધા સરકારે સારું કર્યું પણ મને તો એવું લાગે છે કે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કર્યો છે

જોયા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને એની જે અધિકારીઓ સસ્પેન્ડ કર્યા હોય એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘૂંટણીય પડે અધિકારીઓ અથવા તો પૈસા જે ભ્રષ્ટાર કરે એમાંથી પૈસા આપી દે એટલે એ લોકો ફરી પાછા કોન્ટ્રાક્ટરને ચાલુ રાખવામાં આવે છે આ બધું છાપામાં આવી ગયું છે જનતાના બધું પક્ષમાં ખબર જ છે બરાબર છે એટલે તમારા આ જે નલિન કોટડીયા ભાગતા ભરે છે જે પોલીસ નરેન્દ્ર મોદીની

પાર્કિંગ પાસ કરાવવાનું અને પછી નથી થયું અને એનો રિપોર્ટ મેં આનંદીબેન પત્ર લખ્યા પછી સરકારે માગ્યો રિપોર્ટ ભ્રષ્ટાચારનો જ મુદ્દો છે જી ભાઈ આમાં ભ્રષ્ટાચારનો જ મુદ્દો છે સરકારે રિપોર્ટ માગ્યા પછી ચારસો ચારસો ચોર્યાસી પાના નો મેં રિપોર્ટ આપ્યો છે અને તમે પાર્કિંગ નથી આ ચેનલ વાળા આવતીકાલે તમે જાઓ શાસ્ત્રીનગર ની સામે જે સરદાર પટેલ આવાસ યોજના છે કૃષિ મંત્રીની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર ને રાજ્ય સ્તરે ક્યાંય તાલમેલ નો અભાવ છે અથવા આજે રિપોર્ટ નથી આવી રહ્યા તપાસ રિપોર્ટ નથી સોંપવામાં આવતો ક્યાં શું થઈ રહ્યું છે ક્યાં ઢિલાશ વર્તાઈ રહી છે સરકાર અગર જો કશું ખોટું નથી તો

સરકારે કૌભંડ કરવું કૌભાંડ કર્યું છે એકાદ બે ત્યારે એમ લાગતું હતું કે કદાચ પેલા ગોડાઉન વાળા પોતાની રીતે એમાં મગફળી ભરી દીધી હશે છુપાવવા માટે કર્યું પણ એક સળગ્યું બીજું સળગ્યું ચાર ચાર સળગી ગયા

ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરી કે આખું બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી અને આખું એ રીતનું આયોજન હતું કે આમાં ગમે ત્યાં કરે એટલે કેટલી મલાય ગમે મળી જાય સરકાર કરોડ સરકાર લઈ ગયા હતા પ્રજા પૈસા મગફળી ની વાત હતી કેટલા લેટ આપ્યા એ પેલા આખું આયોજન કર્યું આયોજન કર્યા પછી આ ગુટકો માસો ના આપી

અમને ખબર જ હતી કે આ ડિસ્કશનમાં છેવટે કોંગ્રેસ ભાજપમાં તો એકબીજાની ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો થવાના જ છે બિલકુલ એટલે

કહું છું સમય ઓછો છે શ્રીનાથભાઈ મને ટેકનિકલ જાણવું છે તમારી પાસેથી કે આ કઈ રીતે જે પ્રકારે મગફળી તેલ

અત્યારે ગુજરી ગયા ભૂતકાળમાં જયારે પાંચ રૂપિયા સૌથી પેલા તમને ખબર હશે વિધાનસભામાં આ પ્રશ્ન ઉજાગર કર્યો નહીં ત્રણ મહિના થઈ ગયા ચાર મહિના થઈ ગયા સાડા ચાર મહિના વાતો થતી હતી ત્રણ મહિનાથી બિલકુલ હાઇલાઇટ થયું ત્યાર પછી પરેશભાઈ ધાનાણીએ જયારે ચંદુ આપડે ફરદુ સાહેબ અને વાઘજીભાઈ બોડા સાહેબ જામ સાહેબ જ્યારે એલિગેશનો કરતા હતા ત્યારે લેટર લખ્યો મારા પરેશભાઈ ધાનાણી વિભક્ત નેતા તરીકે કે આમાં કાર્યવાહી કરો તપાસ કરો આમાં ક્યાંક ને ક્યાંક ગંધ આવે છે ક્યાંક ને ક્યાંક ખોટું થયેલું છે ત્યાર પછી ધીરે ધીરે કાર્યવાહી થઈ અને સુસુપ્ત કાર્યવાહી હતી ત્યારે પણ જ્યારે એ લોકોને ખબર પડી અધિકારીઓ તપાસ અધિકારીઓને ક્યાંકથી ક્યાંથી કે ભાઈ આમાં તો બહુ ગંભીરતા અને બહુ મોટું કૌભાડ થઈ રહ્યું છે ત્યાર પછી જ આ સરકારે બહાર આવવાની કોશિશ કરી અને ત્યાર પછી સ્પીડ પકડી બાકી જો શરૂઆતમાં ધ્યાન રાખવું હોય તો નહીં બીજી વાત તો કોંગ્રેસ શું કરશે ભાગ એટલે સમયમાં આ વસ્તુ પર એફઆઈઆર કરીને જવાબદારી લેશે કે તમામ રિપોર્ટ બહાર આવશે જો સૌથી પહેલા તો આપણે ખબર છે જો ખોટું થયું જો કોંગ્રેસ સ્પષ્ટ પડે કે જીગર સૌથી પહેલા કો ફરિયાદ કરવાની જ્યારે વાત આવશે ત્યારે આ લોકો એક જ વાત કરશે કે ભાઈ રિપોર્ટ આયા નથી એફએસ

મેલા પરેશ ભાઈ દાલાણી સાહેબ જરા મારે વાત થઈ છે હજુ જે પ્રમાણે ઉપવાસ ચાલી રહ્યા છે જે પ્રમાણે અંદર બીજી બાબતો નીકળી રહી છે

મને જે લાગે છે પ્રમાણે બલીના બકરા નક્કી થઈ ગયા છે કે ચોથી સામ સામે આવતી જતી જોવા મળી આમાં એવું છે બાકી મગફળી ને તો છે જ ને હવે જારે ખરી અમુક તો વેચાઈ ગઈ છે ઘણી બધી વેચાઈ ગઈ છે પણ હવે જે વધી છે વેપારીઓ લેશે ત્યારે હવે તો જોખી અનુભવ છે એ પ્રમાણે ની વાત નથી મેડમ મારા જે અનુભવ છે કોઈ પર્સનલ મારો એક ફ્લેટ નથી આતો તમે ફરી મને યાદ દેવડાવી લે હાઉસિંગ બોર્ડમાં મારી કોઈ જગ્યાએ સ્કીમમાં કોઈ એક ફ્લેટ નથી મારો એટલે મારું કોઈ પર્સનલ એમાં ગ્રીવન્સ નથી તમે સમજી લો અને આરટીઆઈ થ્રુ બધી મેં માહિતી લીધેલી એટલે એ વિશે ભૂલી જાઓ અત્યારે પછી પણ જીગરભાઈ સાચી વસ્તુ એવી છે કે જેરી પટેલ પણ બેઠા છે બધા ડિબેટમાં બેઠા છે એટલે બધા મિત્રો જેવા છે આમ તો પણ ભૂતકાળમાં જે અનુભવો મેં જોયા છે કે ભારતીય જનતા પાર્ટીના કબાટો બહાર પાડવા ઇનિશિયેટિવ લેવો શરૂઆતમાં ને પછી એ જેમ કીધું કે આ પ્રોસેસ ધીમે ધીમે લાંબા દાંડે આ બ્રિધિંગ બ્રિધિંગ પીરિયડ લેવાઈ રહ્યો છે એમાં ગુનેગારણ તો બચાવવાનો પ્રયત્ન કરવો જેમ દિલીપભાઈ માથા નક્કી થઈ ગયા છે એ પણ થઈ જશે વહેલા મોડા પાંચ સાત દસ લોકો એમાં બોલીનો બોકડો બનાવી દઈ અને પછી બધા લોકો બાકી વેચી રહ્યો આ બહુ સ્પષ્ટ છે એટલા માટે હું તમને એક દાખલો આપી દઉં કે એક જ દિવસ સીબીઆઈ ની રેડ પડી હતી શંકરસિંહ વાઘેલા ત્યાં સત્તરસો કરોડ કમ્પાઉન્ડ અને એ કમ્પાઉન્ડ આજે શું થયું કે જ ખબર નથી પડતી શંકરજી કોંગ્રેસમાં નથી એમનો દીકરો ભાજપમાં પાછો આવી ગયો અને બધું થઈ ગયું નથી ભાજપના લોકો બોલતા જે કોંગ્રેસ આવી રહ્યું છે તો પછી હવે વસ્તુ મારી એ સમજું છે કે મગફળી જો સસ્તી હોય અને તે જે માંગવું થતું જતું હોય અને એ પણ વારંવાર એ રાઈઝ જે થતો જઈ રહ્યો છે હાઇક જે થતો રહ્યો છે એવું નથી કે એકવાર સિત્તેર રૂપિયાનો ભાવ વધારો લઈને અલગ અલગ સમયાંતરે વધારે સામે આવેલું છે તો એ ગેપ તો જનતાને સમજવો પડશે ને કે ક્યાં એ વસ્તુ થઈ રહી છે કે આ ભાવ આટલો વધી ગયો છે અને એ કોણ શું માત્ર તેલ માફી આવજ એનો નફો રડી રહ્યા છે ના એનું કારણ તમે કહ્યું કે આ જે મગફળી આપણે એટલી જે ખરીદી છત્રીસો કરોડ કે પાંત્રીસો કરોડની ખરીદી એમાં આપણે સમજીએ કે જેટલું બી ખબર થયું બાકી જે મગફળી છે એ અત્યારે સોલ આઉટ થવાની નથી એ ક્યાંય જવાની નથી જ્યાં સુધી એની તપાસની પૂરી સંપૂર્ણ કાર્યવાહી ના થાય બરાબર ત્યાં સુધી જે શોર્ટેજ ઊભી થઈ બરાબર ઊભી થઈ એના હિસાબે કે જે ગેપિંગ પડ્યું હવે ગેપનો જ્યારે પુરવઠો ઓછો થતો જાય તો સ્વાભાવિક છે ડિમાન્ડ જેની જે હોય એટલે ભાવ વધવાય અને આ ભાવ વધવાને કારણ સરકારે અત્યાર સુધી જે નિષ્ક્રિય રાખી એનું મૂળ કારણ શરૂઆતથી અને જીગર આપને ખબર જ છે કે જ્યાં બી થોડી બી ગેપ ઊભી થાય એટલે સમજી લો એનો ભાવ વધવાનો જ છે અને સરકારે વર્ષોથી ખબર જ હોય છતાં નિષ્ક્રિયતા રાખેલું કારણ છે એની પાછળનું બેઝિક કારણ એ જ કે ક્યાંક ને ક્યાંક કોકડું હિત સમાયેલું હોય અને જે રીતે વાત કરી શકાય ઉપાધ્યક્ષ સાહેબ તો ભાઈ શકા મને આ વસ્તુ હતો તો ભાઈ માત્ર હરીફરીને વાત જનતા પર ઉપાધ્યક્ષ સાહેબ જે વાત કરી કે કોંગ્રેસના લીડરોને ક્યાંક ને ક્યાંક મેનેજ કરવાની કોશિશ કરતા શકાના શંકાને ડાયરામાં લાવ્યું એક વાત તમને સ્પષ્ટ કહી દઉં

પોલીસ કમિશનર અમદાવાદ પોલીસ કમિશનર નો મારતો જનતા પર જ પડશે તો એક ગેપ કેમ થઈ રહ્યો છે કેમ આટલી મગફળી મોંઘી પર મોંઘી થતી જાય છે વાત છે એના તો મેં તમને આંકડા આપી દીધા છે કે જે ઇન્ફ્લેશન રેટ યુપીએ મૂકીને ગયો ત્રણ પોઈન્ટ છ ટકા ઉપર ભારતીય જનતા પાર્ટી ની સકાય હું નતી હસી પ્લસ મને બોલવા દો બરોબર છે અને જ્યાં સુધી મગફળીની વાત છે સ્પષ્ટપણે ક્લિયર છે કે ખેડૂતો પાસેથી ખરીદીને ખેડૂતોના અકાઉન્ટમાં પૈસા ગયા છે હા ગેરશિસ્ત છે થઈ હશે તો એ ગેરશિસ્તને ક્યાંય બી બક્ષવામાં આવે ધરપકડ થઈ છે ન્યાયિક તપાસ થશે હવે એક કાલ્પનિક રીતે કહી દેવું કે આ પહેલેથી જ પ્રી પ્લાન્ડ હતું પહેલેથી જ બહુ મગફળીનું ઉત્પાદન વધી જશે પછી સરકાર ખરીદશે અને પછી અમુક લોકોએ ઢેફા મૂકી દેવાના પછી બે ત્રણ આપણે ગોડાઉન આ એક કાલ્પનિક જે વિચાર છે અહીંયા ના મૂકવો જોઈએ કારણ કે આટલું બધું કાલ્પનિક કોઈ વસ્તુ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નથી થતો બરોબર છે કારણ કે લોકો બી એટલા સમજદાર છે ઘટનાઓને એક સેકન્ડ જીગર ભાઈ મને કે જીગર ભાઈ મને શું આ મને દો

પેથોલોજીની રિપોર્ટ ક્યારે આવશે અને એના માટે આઈ એમ ધ ઓથેન્ટિક પર્સન તો કહી દઉં કે આ આ એક્ઝામિનેશન તમારું જે નું થયું છે એની 24 કલાકમાં આવશે ફોરેન્સિક્સ એક્સપર્ટ પાસેથી આપ સલાહ લઈ શકો છો કે એક્ચ્યુઅલ શું મેટર છે કે આ રિપોર્ટ ક્યારે આવશે તો એ અને રિપોર્ટ આવશે ધેટ આઈ કેન કન્ફર્મ ફ્રોમ ધ બીજેપી સાઈડ પણ ક્યારે આવશે આપ ઓથેન્ટાઇઝ એટલા માટે આ સવાલ શદાબેન થયો કારણ કે રિપોર્ટ આવતા આવતા પાટલું છે નહીં રિપોર્ટ નહીં કદું નહીં થાય તો પછી સવાલ કે એની સ્પષ્ટતા હું આપું છું એ વ્યૂઅર્સ નક્કી કરે કે આ રિપોર્ટ બી આવશે આની અંદર ન્યાયિક તપાસ બી થશે કેટલા સમયમાં સદાબેન સવાલ છે બઉ ઝડપી બઉ ઝડપી આની અંદર ન્યાયિક તપાસ થશે જેને બી કરી હશે પર સજા થશે કોઈ બી નિર્દોષ માણસ દિલીપી શસ્તી હોય તેલ તે વચ્ચેનો જે ગેપ છે કોણ ભોગવી રહ્યું છે શું તેલ માફિયાઓ અહીંયા જવાબદાર છે અથવા શું સરકારને ખબર છે અથવા શું આખી વસ્તુ કે ક્યાંક સમજમાં નથી આવતી ટેકનિકલી કે પછી નાફેડ થી લઈને સરકાર એકબીજાનું આમને સામે છે એનું પરિણામ જનતા ભોગવી રહી છે જનતા એટલા માટે ભોગવવું પડશે અને બીજી બે ત્રણ વસ્તુ ભેગી થઈ છે મેગી પ્રમાણે હવે જે વેપારીઓ ખરીદવાના નથી જે બાકી બધી અમુક વેચાઈ ગઈ છે જે ખરીદાઈ હતી આઠ લાખ કે નવ લાખ ટન ખરીદાઈ હતી એમાંથી અડધી વેચાય છે બાકી પડી છે એ તો હવે કોઈ વેપારી ખરીદવાના નથી મતલબ એ જથ્થો અટકી પડ્યો છે નવો જે મેં કહ્યું પ્રમાણે ચોમાસાની ચિંતા છે છે ચિંતા કરવા જેવી બધા વસ્તુનો પ્રોબ્લેમ મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં બહુ થાય બે ત્રણ જિલ્લાને વાત બાદ કરતા બાકીના જિલ્લામાં વરસાદ નથી પડ્યો પાછલો વરસાદ નથી પડ્યો એટલે આ ચાર પાંચ દિવસ બહુ ક્રુશિયલ છે વેપારીઓને એક અંદાજ આવી જતો હોય છે કે જો દુકાળ જેવી પરિસ્થિતિ આવી તો ઉત્પાદન ઘટશે એટલે એની અસર પણ દેખાય છે વાયદાની અસર પણ દેખાય છે પુરવઠો ઓછો બી થયો છે અને બીજો મોકો મળ્યો છે એટલે તેલિયા રાજાઓ છે એનો લાભ લેવાનો છે ઘણા વખતે મોકો મળ્યો છે એટલે આ થશે પણ પેલી જે લાંબા ગાળાની ચિંતા હતી અને બહુ સાચી વાત કરી હતી શ્રીનાથભાઈ ફરીથી યાદ કરાવું કે ભાઈ આપણે આવું વિચાર્યું હતું ઘણું બધું કે ભાઈ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન માટે આપણી પાસે ફંડ હોય કે ત્યારે સરકાર ખરીદે આ ટેકાના ભાવની પણ એક મિકેનિઝમ એમાં જ આવે છે કે જરૂર પડે તો સરકાર ખરીદી લે તો ભાવ છે એક જગ્યાએ સ્થિર રહે હવે એમાં પણ ઉલટાની મુશ્કેલી થવાની છે દોઢ ગણા ભાવ આપવાનું આપણે વચન આપ્યું છે થોડો ઘણી મોંઘવારી તો એને આવશે ખેડૂતને ફાયદો થતો હોય તો સારું છે પણ એના કરતા બી થોડો ઘણું આવવાનું છે આ બધા પાસાને ધ્યાનમાં રાખીને અ વેપારીઓએ થોડું શરૂ કરી દીધું હશે અત્યારથી ભાવ લેવાનું અને બીજું વચ્ચે એક એ બી આવ્યું હતું કે પેલા આરોગ્યના કારણોસર સિંગતેલની

કપડીના ભાવને લઈ તેલના ભાવને લઈ સિંતલના ભાવને લઈને સહન ન કરવા માટે એ માટે ટેકનિકલી કયા કયા પગલા સરકારે લેવા જોઈએ

ચણા ચણાની દાળના ભાવ જયારે વધી ગયા અને એ વખતે ફરસાણ વાળા રૂપિયા ને ચારસો રૂપિયા ફાફડા ના કરી નાખ્યા આજે જીગર તમે માર્કેટમાં જઈ આવો કે કયા ફરસાણ મોંઘવારી નો એક બહુ મોટો છે વિપક્ષ નેતા જે પ્રકારે ઉપવાસ ની વાત કરી છે અને સતત ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે અને ક્યાંક અહીંયા વાત પણ તો શું કામ પોતે જવાબદારી લઈ અને એની એફઆઈઆર કરી અને કેમ પોતે અહીંયા આગળ આવીને નિમિત્ત નથી બનતી તમામ જવાબો લેવા માટે સૌથી પહેલાં હા ફરિયાદ કરતાં પહેલાં જ્યારે કોઈ પણ સરકાર સાથે કંઈ પણ અમારા વિપક્ષના નેતાએ પત્ર લખેલા છે પત્રો લખેલો જો જવાબ નહીં આવે અને એને વ્યવસ્થિત એ લોકો ગાઈડલાઇન નહીં આપે અને ગાઈડલાઇન પ્રમાણે નહીં ચાલે તો સો સો ટકા ફરિયાદ કરીશું આપ સમજો એક પ્રોસેસ હોય છે કારણ કે વિપક્ષના નેતા છે આમ જનતા નથી એને પેલા મુખ્યમંત્રી ચોક્કસ ફરિયાદ કરીશું એમાં કોઈ સ્થાન નથી જગ્યાએ પીછોડો છોડ કરવા તૈયાર નથી દિલીપ જો આ લેવલે ફાઈટ કોંગ્રેસ ભાજપ કરતું હોય મગફળીના મુદ્દે તો પછી આમાં કઈ જોઈ રહ્યા છે આપણે અપેક્ષા હંમેશા કોંગ્રેસ પાસે એ જ રહી છે કે થોડું વિપક્ષ તરીકે વધારે સારી રીતે મજબૂતી થી કામ કરે ઘણી બધી વાર એમાં નિષ્ફળ ગઈ છે વિપક્ષ તરીકે ઘણી વાર આપણે એવી ટીકા કરે કોંગ્રેસ તરીકે શાસક પક્ષ તરીકે નિષ્ફળ ગયા હતા

કોર્પોરેટ કમેટી હોય એ ફલાની કલામો લગાવ્યા છે નાના નાના યુવાનો ઉપર ઠીક છે ટુકમાં હજી હજી હાર્દિક પટેલને જો હાર્દિક પટેલને જો કર્યું તમે શું કર્યું કોને પરમિશન નથી આવતા એક એક ટેરેલિસ્ટ છે મને હાર્દિક કોક આ અમારો ઉપાડ પર દેશે છે પરમિશન નથી આવતા એ આ વાત કરો હવે વીઆરપી પરમિશન આવી છે રુટુમભાઈને પરમિશન આવી છે ડબલ આચારજીને પરમિશન પટેલ સતોગાનો અને સિનાદભાઈ આપ સૌનો ખુખુબ ધન્યવાદ કમનસીબે જે રોજ થાય છે એ વારંવાર થાય છે અને આજે પણ એ જ થયું અને આક્ષેપ પ્રતિ આક્ષેપ સિવાય બીજું કઈ જ ના થયું આ તમામની વચ્ચે પાંચ ગોડાઉન સળગી ગયા હજુ ફોરેન્સિક રિપોર્ટ નથી આવ્યો નેવ દિવસ જેટલો સમય વીતી ગયો આ બાજુ કોંગ્રેસ પણ ઉપવાસ કરી રહી છે પરંતુ એફઆઈઆર નોંધાવવા તૈયાર નથી ડિપ્લોમેટિક ફાઈટ હજુ પણ આગળ વધી રહી છે ત્યારે ઘણા બધા કારણો અહીંયા એકને એક રીતે સામે આવતા જાય છે પરંતુ છતાં પણ મગફળી સસ્તી હોય છતાં પણ સિંગતેલ જે રીતે મોંઘું થતું જાય છે તેને લઈને સવાલો ઠેરના ઠેર જ જોવા મળી રહ્યા છે આ તમામની વચ્ચે સવાલ ખાલી એટલો જ થાય છે કે આખરે મગફળી કોને ફળી રહી છે ડિબેટમાં બસ અત્યારે આટલું જ નમસ્કાર